જય શ્રી રામ મિત્રો, કહેવાય છે કે એક બાળક પોતાના મા બાપ માટે ખૂબ જ લાડકવાયુ હોય છે પરંતુ હકીકત એ છે મિત્રો કે એ જ બાળક એક દિવસ એ જ મા બાપ માટે બોજારૂપ બની જાય છે. અને નવાઈની વાત તો એ છે કે બંનેમાંથી કોઈને આ વાતનો અહેસાસ પણ હોતો નથી. ચાલો માન્યું કે એક બાળકને મોટું કરવું એ તો દરેક મા બાપની ફરજ છે, પરંતુ જ્યારે આ બાળક 18 વર્ષનું થઈ જાય, જ્યારે સરકાર પણ એને વોટ આપવાનો અધિકાર આપે, જ્યારે આ બાળક કમાવા લાયક થઈ જાય, પછી પણ જો એ પોતાની પોકેટ મની પાસે એની પોતાની પોકેટ મની માટે પોતાના મા બાપ પાસે હાથ લંબાવતું હોય, પોતાના મિત્રોને પોતાની બર્થડે પાર્ટી આપવા માટે પોતાના મા બાપ પાસે પૈસા માગતો હોય, તો એ બાળકને બોજારૂપ ના કહેવાય તો બીજું શું કહેવાય મિત્રો? મિત્રો મને માફ કરશો, પરંતુ જ્યારે બાળક 18 વર્ષનું થઈ જાય છે ત્યારે એને બાળક ના કહેતા એક યુવાન કહેવો પડે છે. અને જ્યારે આવડો મોટો યુવાન જો પોતાની પોકેટ મની માટે પણ પોતાના મા બાપ પાસે હાથ લંબાવે, તો પછી એ જ યુવાન થોડા ઘણા પૈસા માટે પણ તે પોતાનો કિંમતી અને અમૂલ્ય વોટ ગમે તેવા નેતાને પણ આપી શકે છે. અને આ જ હકીકત છે મિત્રો આપણા દેશની. તમે વિદેશમાં જોશો, એક બાળક જ્યારે 18 વર્ષનું થઈ જાય છે ત્યારે તે પોતાનો ખર્ચો જાતે જ કાઢે છે. તે ભણવાની સાથે સાથે નાનું મોટું કામ કરીને પોતાનો ખર્ચો એ જાતે જ કાઢતું હોય છે. જ્યારે આપણા દેશની મમ્મે મિત્રો વાત કરશો તો દરેક મા બાપને પોતાનું સંતાન જ્યાં સુધી ભણી ના રહે ત્યાં સુધી એની ચિંતા સતાવે છે. ભણી રહે તો નોકરીની ચિંતા, નોકરી મળી જાય તો છોકરીની ચિંતા, છોકરી મળી જાય તો ઘર બનાવી આપવાની ચિંતા, ઘર પણ બની જાય તો બાળકની ચિંતા, અને બાળક પણ આવી જાય તો ફરીથી પાછી એ જ રિપીટેશન થિયરી. એ જ બાળકને પાછું મોટું કરો, એ જ બાળકને ભણાવો, એને નોકરી અપાવો, વગેરે વગેરે, અને આ જ થિયરી રિપીટેશન ચાલુ ને ચાલુ. તો કેમ મિત્રો આપણા દેશની અંદર આવું થાય છે? કેમ આપણે આપણા મા બાપને આઝાદ કરી શકતા નથી? કેમ આપણા મા બાપ આપણી ફરજમાંથી મુક્ત થઈ શકતા નથી? તો મિત્રો, આપણા દેશની શિક્ષણ પદ્ધતિ જ એવી છે, આપણા દેશનું શિક્ષણ જ એવું છે કે જ્યાં ફક્ત ભણાવવામાં આવે છે પરંતુ પૈસો કઈ રીતે કમાવવો એ તમને સમજાવવામાં આવતું નથી. અને એટલે જ મોટા ભાગના વિદ્યાર્થીઓ મોટી મોટી ડિગ્રીઓ મેળવ્યા પછી પણ બેકાર રખડતા હોય છે, કેમ કે એમને ખબર નથી હોતી કે પૈસો કઈ રીતે કામ કરે છે. અને આ પદ્ધતિ બદલવા માટે હું પાવસી ઝાલા, કે પોતે પણ એક શિક્ષક છું, એટલે મારા દરેક વિદ્યાર્થીને હું શીખવવા માંગુ છું કે તમે ભણવાની સાથે સાથે સાઈડમાં તમે પૈસા કઈ રીતે કમાઈ શકો છો, તમે તમારો ભણવાનો ખર્ચ જાતે જ કઈ રીતે કાઢી શકો છો, તમે તમારા પગ પર કઈ રીતે ઊભા રહી શકો છો. અને આ બધું જ હું તમને શીખવીશ આપણી માતૃભાષા ગુજરાતીમાં, કે જેથી કરીને દરેક યુવાન જ્યારે 18 વર્ષનો થઈ જાય ત્યારે પોતાના મા બાપને કહી શકે કે જાઓ હવે તમે તમારા સપના પૂરા કરો, મારી ચિંતા છોડી દો, તમે મને બાળકમાંથી યુવાન બનાવ્યો છે, તમે તમારી ફરજ પૂરી કરી છે, હવે હું મારો ખર્ચ જાતે જ કરીશ, હું મારા સપના જાતે જ પૂરા કરીશ, તમે પણ તમારા સપના પૂરા કરો, મારી ચિંતા છોડી દો, મારી ચિંતા છોડી દો, મારી ચિંતા છોડી દો. અને મિત્રો, ખાસ તમે તમારા મા બાપને જ્યારે આવું કહેશો ત્યારે ખાસ તમે એમના ફેસ પર જોશો કે એમના ફેસ પર કેટલી ખુશીઓ હોય છે. જિંદગી ભરની ખુશીઓ તમને એમના ફેસ પર જોવા મળશે. અને જો તમે પણ તમારા મા બાપના ફેસ પર આવી ખુશીઓ જોવા માંગતા હોય, તમે પણ તમારા મા બાપને એમ ફરજમાંથી મુક્ત કરવા માંગતા હોય, તમે પણ તમારા મા બાપને આઝાદ કરવા માંગતા હોય, તમે પણ તમારા પગ પર ઉભા રહેવા માંગતા હોય, તમે પણ ભણવાની સાથે સાથે પૈસા કમાવવા માંગતા હોય, તમે એવી સિસ્ટમ ડેવલપ કરવા માંગતા હોય, તમે એવું નેટવર્ક બનાવવા માંગતા હોય કે જેથી ભવિષ્યમાં તમે કામ ના કરો તો પણ તમારી ઇન્કમ ચાલુ રહે, તમને પૈસા મળતા રહે, તમે તમારી મરજીના સમયે કામ કરી શકો, તમે તમારા અનુકૂળ સમયે તમારી મનગમતી જગ્યાએ કામ કરી શકો, તો ચાલો જોડાઈ જાઓ અમારી સાથે અમારી નવી જ યુટ્યુબ ચેનલ ચાલો પૈસા કમાવવામાં, કે જેની લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો. ઓકે, એના ઉપર ક્લિક કરીને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર જોડાઈ શકો છો, કે જ્યાં હું તમને શીખવાડીશ કે તમે ભણવાની સાથે સાઈડમાં ઇન્કમ કઈ રીતે જનરેટ કરી શકો છો, સાઈડમાં તમે ભણવા ઉપરાંતના સમયમાં પણ પૈસા કઈ રીતે કમાઈ શકો છો. અને હા મિત્રો, આ બધું જ હું તમને શીખવાડીશ આપણી માતૃભાષા ગુજરાતીમાં. ઓકે મિત્રો, તો મળીશું આપણી નવી યુટ્યુબ ચેનલ ચાલો પૈસા કમાવવામાં. ત્યાં સુધી જય શ્રી રામ.